અંકલેશ્વર ચોઈડીસ વિસ્તારમાં આવેલા રોશનીનગર ખાતે રહેતા સમીમ ખાન જમીલ ખાન પઠાણને માથામાં ગોળી મારી હત્યા કરવાના ચકચારિત પ્રકરણમાં ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર ચોઈડીસીના રોશનીનગર ખાતે રહેતા અને હાઈવે રોડ ઉપર ઓટો કેરેજ ચલાવતા સમીમ ખાન જમીલ ખાન પઠાણ ગત 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં પોતાના નિત્યક્રમ મુજબ રાત્રિના બાઇક ઉપર ગેરેજ પરથી ઘરે આવ્યા હતા અને તેઓ બાઇક સ્ટેન્ડ પર ચડાવતા હતા તે વખતે અજાણ્યા ઇસમે આવી તેમના માથામાં ગોળી મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં ભરૂચ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ હત્યામાં સંડોવાયેલા મોહમ્મદ શાહબાન અને તેના મોટાભાઈ મોહમ્મદ રિઝવાનની ધરપકડ કરી હતી, જ્યારે મૃતક સમીમ ખાનની હત્યા કરનાર એવા રોનીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યારા રોનીની ધરપકડ કરી હતી. આ હત્યા મૃતક સમીમ ખાને આરોપી મોહમ્મદ શાહબાન શેખ પર બાઇક ચોરીનો આરોપ મૂક્યો હતો, જે ઝઘડાની અદાવતમાં શાહબાને તેના જૂના કારીગર રોની મારફતે સમીમ ખાનની હત્યા કરાવી નાખી હતી. ગઈ તારીખ 12/1/2019 રાત્રિના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના રોશનીનગર ખાતે એક સમીમ ખાન નામના એસમનું અગ્નિશસ્ત્ર એટલે કે ફાયર આર્મ્સની મદદથી મર્ડર થયેલ, જે સંદર્ભે બનાવ સ્થળની વિઝિટ અને અલગ અલગ સહયોગી પુરાવાઓ મેળવતા તપાસ કરતા પ્રથમથી જ એવું લાગતું હતું કે આ કોન્ટ્રાક્ટ કિલિંગ હશે, જેથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ડીવાયએસપીસી અંકલેશ્વરની માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી અલગ અલગ પાસાઓ પર તપાસ ચાલુ હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી અમને એક માહિતી મળેલ કે આ મરણજરાના ગામના જ એક કિસમ, જે મરણજરા જ્યાં રહે છે તે રોશનીનગર વિસ્તારમાં જ રહે છે, તે બંનેને આજથી એકાદ માસ ગઈ દિવાળી ઉપર ચોરીના બાઇક સંદર્ભે બોલાચાલી થયેલી, જેથી આ મોહમ્મદ શાહબાન નામનો ઇસમ તેણે યુપીથી એક રોની નામના ઇસમને બોલાવી અને સમીમ ખાનનું મર્ડર કરવા માટે સોપારી આપેલ. સમીમ ખાન યુપીથી અહીં આવી લગભગ એકાદ અઠવાડિયા જેવું રોકાયેલો, મરણ જનારના ઘરની રેકી કરેલ, ફાયર આર્મ્સ તથા આરોપી રોનીને રહેવાની તથા બીજી લોજિસ્ટિક સગવડો આ મોહમ્મદ શાહબાને પૂરી પાડેલ. ગઈ 12/1/19 રોજ રાત્રિના પોતાના નિત્યક્રમ મુજબ આ મરણ જનાર સમીમ ખાન પોતાના ગેરેજથી મોટરસાયકલ ઉપર પોતાના ઘરે આવેલ. અગાઉની રેકી મુજબ આ શખ્સ ત્યાં છુપાઈને હાજર હતો અને જેવો આ સમીમ ખાને પોતાના ઘરની સામે પોતાનું બાઇક પાર્ક કર્યું, એ જ સમયે દેશી બનાવટના ફાયર આર્મ્સ એટલે તમંચા વડે પોઈન્ટ બ્લેન્ક માથા ઉપર ફાયરિંગ કરી એને ઇજાઓ પહોંચાડી નાસી ગયેલ. તપાસ દરમિયાન મોહમ્મદ શાહબાનનું સંડોવણી નીકળતા એની પૂછપરછ દરમિયાન એને પોતાના ગુનાનું કબૂલાત આપેલ છે અને ગુનામાં વપરાયેલ ફાયર આર્મ્સ વિશે પૂછતા એણે પોતાના મોટાભાઈ રિઝવાનને એ ફાયર આર્મ્સ સોંપેલાનું જણાવેલ છે. આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપીની તપાસ માટે એક ટીમ યુપીમાં રવાના થઈ ગયેલ છે.